આચાર હોય કે જ્ઞાન હોય, પદ્ધતિસર શીખવું કે ઉપલબ્ધિ શીખવું, પદ્ધતિસર આચારવું કે ઉપલબ્ધિ આચરવું, શું કરવું? પદ્ધતિસરની વિધિ જુદી, ઉપલબ્ધિયાની વિધિ જુદી. પદ્ધતિસર જે ભણે, પદ્ધતિસર જે આચરે એ પારંગત થાય, એ પરાકાષ્ઠાએ પહોંચે. ઉપલબ્ધિઓ આચરે, ઉપલબ્ધિઓ કરે, એ બધું કામ ચલાવ થાય. પરીક્ષામાં પાસ ન થઈ શકે કે એને રિઝલ્ટ ન મળે. આપણી વાત આટલી છે કે જૈનાચાર પદ્ધતિસર ક્યાં મળે? ક્યાંક તો મા બાપ પાએ મળે, ક્યાંક ગુરુ પાએ મળે, એ સિવાય ક્યાં મળે? મા બાપ ભણેલા ન હોય, મા બાપ શીખેલા ન હોય, મા બાપ ગુરુકમવાળા ન હોય, એને પદ્ધતિસર મા બાપ ફાયેથી આચાર ન મળે. મળે? ગુરુકમ ગુરુ પાસે જતા ન હોય, ગુરુ પાસે ભણતા ન હોય, ગુરુ પાસેથી મેળવતા ન હોય, એને ગુરુકમથી મળે? જ્ઞાન અને આચાર બંને ઉપલક્યા પરાકાષ્ઠાએ ન પહોંચાડે. જ્ઞાન અને આચાર બંને વ્યવહાર નહીંથી પદ્ધતિસર જોઈએ. બારાખડી ન ભણે, પહેલી બીજી ચોપડીની વસ્તુ ન કરે અને ગમે તે ચોપડીઓ વાંચતા વાંચતા થોડું ઘણું આવડી જાય, એટલા માત્રથી એ પારંગત ન થાય. એટલે પદ્ધતિસર ભણવા માટે શું કરવું પડે? જૈનાચાર ભણવા માટે શું કરવું પડે? શું કરવું પડે? ગુરુકમથી ભણેલા માસ્તરનું સાનિધ્ય જોઈએ. ગુરુકમથી ભણેલા માસ્તરનું સાનિધ્ય ન હોય, ગુરુગમનું સાનિધ્ય ન હોય, ત્યારે આચારો અને ગુણો અધકચરા આવે. એટલે વાત આપણી આટલી છે કે જૈનાચારો ક્યાંથી શરૂ થાય, જૈનાચાર શરૂ ક્યાંથી થાય? તો કે માર્ગાનુસારીથી ધર્મની શરૂઆત થાય. માર્ગાનુસારીથી ધર્મની શરૂઆત થાય. માર્ગાનુસારીના ગુણો એ માટે બતાવવામાં આવે છે કે એને ધીમે 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 આગળ વધીને મોક્ષ સુધી પહોંચાડે. જીવનમાં ક્યાંય દુઃખ ન આવે, જીવનમાં ક્યાંય મૂંઝાઈ નહીં, જીવનમાં ધૈર્ય મળે, જીવનમાં હિંમત મળે, જીવનની અંદર આવડત આવે, જીવનની અંદર જીવવાની કળા આવે. માર્ગાનુસારી એટલે જીવનમાં જીવવાની કળા. યશનો જય ઘોષ જગત માં ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ ગુરુજી અમારા.